પાને ગમે સાચું કેવી ક્યાં કોઈને ગમે છે સાચું જો સગી માને ન ગમતું હોય તો તમારું સત્ય સત્ય નથી ધ્યાન રાખજો સત્ય ક્યારેય કડવું હોય જ નહીં રજૂ કરવાની રીત તમારી ઊંધી છે એટલે પેલા ગમતું નથી સત્ય સત્ય સાકરને કોઈ એમ તું કડવી છે કોઈ કહી શકે સાકરનો સહજ સ્વભાવ છે ગળનો એક કાંકરી મોઢામાં મૂકી હોય કોઈ કહી શકે દુનિયાનો કટ્ટરવાદી માણસ ન કહી શકે કે આ ગળ્યો નથી માણસને એક ગોળનો ગાંગડો મોઢામાં નાખી દો તો એ ગળપણનું કરી શકે પણ અંદરથી આનંદ એને કે અંદર કઈ ગળું નરસિંહ મહેતા એવી રીતે ભજન કરે છે એક દિવસ સમય એવો થયો પોતાના પિતાનું શ્રાદ્ધ છે અને નરસિંહ મહેતાની એ નાગરી નાક આખી નાતને સાગમટે જમાડે વહેલા પાંચ વાગે આવ્યા નરસિંહ મહેતાના ઘરે બારણું ખકડાયું મેથી ઘરમાં હતા બારણું ઉગાડ્યું ક્યાં ગયો ખબર નથી આવતીકાલે બાપનું શ્રાદ્ધ છે ને જે કરતાલો વગાડે ને તે કંઈ ભેગું થવા દીધું નહીં શું બાપ તારો મિલકત મૂકી ગયો છે મોટો ભાઈ જેમ ફાવે તેમ બોલે એ થોડોક સગવડતાવાળો હતો નથી ઊંચું રે આવ્યું તારા પાપે નથી કાંઈ મિલકત વણસી ધર જાય નર સૈનો નો તરવા નોતરું દેવા જાય ને જેમ ફાવે તેમ બોલવા માંડ્યા આર્ય નારી હોય ને દેશની એ બધું સહન કરે પણ પોતાના પતિનું અપમાન સહન ન કરે એટલે બારણું આમ આડું રાખ્યું એ લાજ કાઢતા હતા આપણે હવે લાજ કાઢવાનો ઘૂંઘટનો આખો સમય જતો રહ્યો પણ એ આમ લાજ આમ આડું બારણું આડું રાખી અને આંખમાં આંસુ સાથે કીધું કે મોટાભાઈ એ ભજન કરે કીર્તન કરે એમાં મારો કંઈ વાંક છે ના હે આમ કરી નાખજો ને આટલી ચૂલો ખોદી નાખવાની ને આટલું પાણી ભરી લેવાનું આટલું આમ કરી નાખવાનું આટલું આમ કરી કેટલું કેટલું કરાય એટલે આને એટલું જ કીધું કે તો મોટાભાઈ એક કામ કરો બાપુ તો અમારા હતા ને બાપા તો અમારા હતા અમે ગરીબ છીએ તો અમારા ઘરે અમે અમારી રીતે શ્રાદ્ધ હા જોઉં છું કરી લો શ્રાદ્ધ અને પગ પછાડતો પછાડતો મોટો ભાઈ ગયો હવે જેવા મોટાભાઈ બહાર નીકળ્યા અને ઘટના ઘટી નરસિંહ મહેતા જાગી ગયા પત્નીને કીધું ઓ શું થયું મોટાભાઈ આવ્યા તા કેમ તમે રડો છો મહેતી બોલે મોટાભાઈ આવ્યા હતા આમંત્રણ દેવા માટે પણ બહુ ભયંકર અપમાન કરતા હતા અરે ગાંડી એ મોટો ભાઈ તો બાપ સમાન કહેવાય એ કઈક બે શબ્દ બોલે તો આપણે સહન કરવાના હોય પણ હું કેટલું સહન કરું મારાથી સહન ન થયું તું કઈ બોલી તો નથી કે પછી મેં એટલું કીધું

પાષાણે પેટ ભરવું આદર વિનાનું અન્ન ન ખવાય જેમાં આદર ન હોય બટકા નાખતા વિને એમ નાખે નહીં બરાબર સમજો શું કરવું શ્રાદ્ધ કઈ રીતે કરવું આપણા ઘરમાં કંઈ કોડી રૂપિયો તો છે નહીં બોલે એક કામ કરો મેં તમારેથી છાની માની તમને ખબર નહોતી એક એવી એક મારા નાક એક વાળી મેં સંતાડીને રાખી છે સોનાની વાળી જ્યાં સોનાની સંતાડી છે તો નરસિંહ મહેતા આનંદમાં આવી ગયા ક્યાં છે વાળી કામિની અને લાવો મારે હાથ ભીડ પડે જો ભક્તને તે દી લાજે લક્ષ્મીનાથ લાવો આલો આને તમે વેચી આવો એમાંથી આટો સબ્જી દાળ ભાત ચાવલ આ જે કંઈ બધું લાવો ને બધું લાવો અને હું ને તમે એક આપણા પુરોહિત દાદા ગોર બાપા અને એક અતિથિ ચાર જણનું આપણે ભોજન મહેતા બાપાના હોય થાય લાવો જલ્દી મારા ઠાકોરજી ત્રણ દિવસથી ભૂખ્યા છે એને તો હું રસોઈ કરાવું ઠાકોરજીની બહુ ચિંતા કરે છે વૈષ્ણવ એ છે ઠાકોરજી ઘણા વૈષ્ણવ જેના ઘરમાં આવેલા ઠાકોરજી હોય અને ઘરમાં પછી દીકરા દીકરીનો સંબંધ પેલો લગ્ન પેલું સૂતક આવે તો મુંજાઈ જાય કોના ઘરે ઠાકોરજી બ્રાહ્મણને રાખે ઠાકોરજીને શ્રમ ન પડે એને બારગામ જાય તો કાં હારે લઈ જાય ને કાં તો કોઈને ભલામણ કરીને જાય આવા કેટલાય ઘર છે આનંદ થાય આપણને આનંદ થાય કે નહીં બરાબર છે કેટલાય મંદિરે પણ મૂકી જાય કે બાપુ જરાક ધ્યાન રાખજો અમારા ઠાકોરજીને તમે સાચવજો આ છે ભગવાન સાથે પ્રેમ કરવાનો રસ્તો સંયમ અને નિયમ એ ભગવાન સાથે આપણને પ્રેમ કરાવશે તમારા ઘરમાં જે કંઈ ભગવાન હોય બરાબર સમજજો નાનું એવું ટાંકું ઘરમાં હોય ને કબાટ એમાં જે માતાજીના કુળદેવીના ફોટા હોય છત્રબુદ્ધ દાદાના હોય જે તમારા ઈષ્ટ હોય બ્રહ્માણી માતાના ફોટા હોય શક્તિમાનો ફોટો હોય માનો ફોટો બધા ફોટાને પણ હું વિનંતી કરું છું મંદિરને સાફ રોજ કરજો હું ઘણી જગ્યાએ દર્શન કરવા જ મને આમ લઈ જાય એટલે પહેલાં દર્શનમાં લઈ જાય પણ એ મૂળ ભૂલી ગયા હોય બાપુ શું જોઈએ એને ખબર ન હોય એટલે હું બાવાજ ગોતો બાવા તો બાવાજ ગોતે ને એટલે ક્યાં બાવા ચોટા મંદિરમાં એવું જોવું પછી હું કહું તમે પૂજા કરો છો કે રોજ તમે કહો છો પૂજા કરી તો તો આ મંદિર ફોટા ઉપર આમ ધ્યાન રાખજો તમે ઠાકોરજીને જેટલા લાડ મોટા બાપુ મને કહેતા કાયમ મોટા બાપુના શબ્દો કે તમે ચત્રભુત દાદાની મૂર્તિને તમે જેદી મૂર્તિ પાષાણને માનશો તેથી તમારો સત્યાનાશ નજીક આવું મોટા બાપુ મને કહેતા હતા આ મૂર્તિ નથી એ સાક્ષાત ભગવાન બેઠા છે આપણને જેટલી પીડા વેદના થાય એટલી જ છત્રભૂત દાદાને એને ટાઈમે ટાઈમે એનું પ્રસાદથી લઈને એનું દૂધ એનું જે કંઈ સેવાના પ્રકારો હોય એને તકલીફ અને તમે ભગવાનને જેટલા સાચવ છો એટલી દુનિયા તમને સાચવશે દુનિયા તમારી પાછળ પાછળ તમારે કંઈ કરવું જ નહીં પડે માગવું ને ભીખ પણ નહીં માગવી પડે જ્યારે તમે ભગવાનને સાચવશો ત્યારે એટલે હું આપ સૌને ભલામણ કરી દઉં વચ્ચે મને યાદ આવ્યું એટલે કે તમારા ઘરમાં જે કંઈ હોય એ ભગવાનને ધરાવ જરૂર છે આમ મારે કહેવાય નહીં પણ હું તમને કહી દઉં બોલાય નહીં કારણ કે ઘણા લોકોને જે શિષ્ટાચારીઓના ન ગમ્યા હું તો એમ કહું છું કે તમે બાજરાને રોટલો અને ડુંગળીનું શાક કર્યું તો ધરાવી દેજો કારણ કે તમે ખાવ છો ભગવાન ખાય આપણને જે ભગવાન કવડાય એ આપણે એને કવડાવવાનું ગમે તે એને ધરાવો બસ તુલસીદર નાખીને પધરાવો આ ઘણા લોકો ડુંગળી લસણ નથી ખાતા પણ લોહી એમને પી જાય ગળા વગરનું પાણી ગળા વગરનો ઉપયોગ લોહી એમને પી જાય સોચજો અમારે તો ખાવાનું હોય નહીં અડવાનું મને તો કંઈ એ લસણ કે ડુંગળી આપણને તો સ્વાદની ખબર નથી પણ તમે બધા એ એને ઔષધના રૂપમાં એનો ઉપયોગ કરો સારી વાત છે પણ ઠાકોરજીને એમ કે ભાઈ આવું બધું પણ આપણા ઘરની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે કંઈ ન હોય તો ખાંડ એક રકાબીમાં લેવી અને ખાંડ ભગવાનને ધરાવી દેવી તમે પ્રયોગ કરજો એક વરસનો આજથી બધા લગભગ બધા કરતા જ હોય છે પણ ઠાકોરજીને થાળ ધરાવો સવારમાં રોજ નાની પાલીમાં દૂધ ધરાવો સાંજે ચાર વાગે પાણીની જરૂર ઠાકોરજીને પડે જળ ધરાવો રાત્રે સૂતી વખતે ફ્રૂટ કે દૂધ જે કંઈ હોય આપણે જે લેતા આવ્યું થોડું પહેલાં ઠાકોરજીને અને પછી આપણા ઘરનાને અને પછી એ માગવું નહીં પડે ઠાકોરજીનો પ્રસાદ એ શું છે એમાં જ્યારે ભગવાનનો અંશ ભળી જાય એટલે એ પ્રસાદ બધા દુઃખોનું સમન કરે બધા દુઃખોનું બધા રોગોનું સમન કરશે આનંદ બહુ આવશે નરસિંહ મહેતા ગયા છે બજારમાં અને આ તો ભક્ત માણસ આમ બજારમાં નીકળ્યા તો રામજી મંદિરના ચોરે બધા બેઠેલા ડાયરો બધો બધા બે વખતના બધા નાગરો પાઘડીઓ આડી અવળી પહેરેલી બાપુ તો કેટલું સરસ લડાવે કથામાં મોરારી બાપુ તો તમે બધા સાંભળ્યું હોય પણ એ તો એ તો સરસ રીતે એની રીતે કારણ કે એને તો હવે એ તો વિદ્યાના ઉપાસક છે ફાટું વાળે વાળીને બેટું વાળે વાળીને બધા ચોરે બેઠા કોઈ ચલમ પીવે કોઈ અફીણ કરે કર અને નરસિંહ મહેતા નીકળ્યા નાના માણસો નીકળે ને લોકો બધા એ મસ્કરી કરી અરે નરસિંહ મહેતા આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓહો ભગતરાજ તમે ક્યાં ગયા તા ઘણા દિવસે અમે એવું સાંભળ્યું છે નરસિંહ મહેતા સાધુના ભડાકા તમે જુઓ અમે એવું સાંભળ્યું છે કે આ વખતે તમે તમારી રીતે તમારા ઘરે શ્રાદ્ધ કરો છો હા સાંભળો 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 બધા કે શું કે નરસિંહ મહેતા ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ભક્તના ઘરે ખાલી તુલસીના પત્ર ઉપર જો પ્રસાદ અમને કાલે મળી જાય નાગરી નાથ ને તો ફોક હવે આ તો ભક્ત કેમ સહન કરે સાધુનું હૃદય સાધુ જ હોય એને એમ છે ઓ હો હો ઈ છળ કપટ ન જોવે સાધુની દ્રષ્ટિમાં છળ કપટ ન હોય એને તમે ખોટો પ્રેમ કરો ને તો એમ જ માની લે કે તો આપણા આપણા જ છે પછી એના માટે સહન ભલે ગમે એટલું કરવું પડે પણ એને 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 પ્રેમ કરો એટલે માને કે નહીં આપણા જ છે આ હા હા મારી નાત આટલો બધો પ્રેમ છે અને એ કીધું કે એક એક કામ કરો આટલો બધો તમારો ભાવ છે કે હા જાઓ આખે આખી નાગરી નાતને જમવાનું કહી દો હવે ચાર જણામાં ઘી તૂટે છે અને એ આખી નાતને કે તમે જમવાનું હાથસો માણસની નાત અને કહીને પછી જતા રહ્યા બધાએ જોયું ચડો ધનેડું છે આના વખાણ કરો ને ત્યાં ચડી જાય ઘણા લોકો એવા હોય વખાણ એના કરો ને એટલે પછી મને ઘા કરવા મને આમ આમ કરી નાખો આમ કરી નાખો કારણ કે એને ખબર નથી એની એની મૂળ મૂળ જે વાત છે બધા આપણે સાથે મળીને એ બહુ બધાને હવે બન્યું એવું બધો જ સામાન લઈ આવ્યા ઘી તૂટ્યું મહેતીને કીધું પણ હું તો આવું કરીને આવ્યો છું શું કે આખી નાતને મેં આમંત્રણ અરે ભલા માણસ આ ચાર ગણમાં ચાર જણમાં ઘી તૂટે છે ને તમે પછી નરસિંહ મહેતાની પત્ની મન મનાવ્યું કે આ તો ભગત માણસ છે આનું કોણ માનશે એવું એવી રીતે થોડા કોઈ હાથસો માણસ જમવા આવવાના છે મહેતાજી ઘી લેવા નીકળ્યા છે બહુ સરસ ગાયું છે મેં તેલી આપણે તમને તમને તમારે ગાવાનું છે હું ગૌરવું છું તમે બધા ગાવ મે તેલી દીત પેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન દરી હે મે તેલી દીત પેલી હાથ જો ോവിന്ദ ഗോവി ഗോപാല ബോൾ ധരണി ധരണു ധ്യാന ദറി മുഖ ഗോവി एक वैष्णव जननु हाट जो धरणी धरनु ध्यान दरी एक એક વૈષ્ણવજનનું એક દુકાન નાની એવી નરસિંહ મહેતા આવો 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 નરસિંહ મહેતા પધારો પધારો ક્યાં ગયા હતા કેટલાય દિવસથી તમારા દર્શન નહીં થયા ક્યાં હતા આવો 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 વ્યાપારીએ બહુ આવકાર આપ્યો શું હતું મહેતાજી ભોલે કાલ મારા બાપનું શ્રાદ્ધ છે ઘી લેવા નીકળું છું પાંચસો ગ્રામ ઘી આપો અને લાવો 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 એટલે આમ આવતી ગઈ કાલે જ હજી આવ્યું છે ગીરની ગાયનું ઘી છે લીલું કાચ જેવું અને પછી તપેલી ભરતી હતી મહેતાજી પૈસા બોલે પૈસા નથી પૈસા અઠવાડિયા દર દીધી પછી વેપારી નથી મને આ હું જો કોના સુકન થયા હું કોઈ મારા બાપને ઉધાર ન આપું મેં આને કેમ આપ્યું હું જાણો પણ વેપારી બહુ હોશિયાર બહુ હોય અને હોશિયાર હોય એને વેપારી કહેવાય એટલે એને પછી કીધું હવે આ તો ભગત માણસ આની પાસે ઉઘરાણી ક્યાં કરવી એટલે પછી થોડી વાર વાતો કરે કે મહેતાજી આમ તો કંઈ વાંધો નહીં પણ મને પછી યાદ આવ્યું શું ઘી ગઈ કાલે આવ્યું ને ત્યારે છોકરો કહેતો હતો કે આમાં ગરોળી પડી હતી અરે 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 તો તો લઈ લો લઈ લો લઈ લો આવું અપવિત્ર ઘી મારા ઠાકોરજીની સેવામાં ન ચાલે વેપારીએ લઈ લીધું પણ કેમ લીધું ખબર છે આમ અંગૂઠો ભરાયો આપણે તમે બધા તપેલી સાફ કરો છો ને ઘણા ચાટી જાય ઘણા માથામાં નાખે છેલ્લે આમ ફેરવીને એ તો જોયા જેવું બહેનો જ્યારે બધું સાફ કરતા હોય ને ત્યારે ખાવાની વસ્તુ હોય તે સીધી જીભ ઉપર જાય નહીંતર જો ઘી તેલ હોય તે માથામાં નાખી દે એટલું બચાવે એમ મૂળ ચૂંટમાં એટલું આમ તમે કરકસરિયા બધા બહુ સરસ આવું કરજો પણ કોકના માથામાં ન નાખતા બગાડશો બધું તમારા માથામાં નાખજો જે નાખજો એટલે પહેલાં એ બધું ખાલી કરીને બીજી દુકાન ત્રીજી તમે વિચાર કરો આવો આવો મહાપુરુષ જેની સાથે ભગવાન વાતો કરતા હોય એને જૂનાગઢની પ્રજાએ ઘી નહોતું આપ્યું આ જગત ક્યારેય સાધુને સમજી શક્યું જ નથી યાદ રાખજો સાધુને સમજવા માટે ચશ્મા જુદા હોય છે આપણા ચશ્મા તો ચર્મચક્ષુથી જે દેખાય એને આપણે સારું મળવું સાધુ આખી જિંદગી આપણી ભેગી રહે ભેગો રહે છતાંય આપણને સમજાય નહીં અને જ્યારે એની સ્મશાન યાત્રા નીકળે ત્યારે ચોધા રાશો રડાતું હોય છે ઓહો હો હાથી જતો રહ્યો પૂછડું હાથમાં રહી ગયું આ અનુભૂતિ હોય છે સાધુ સંતોની જેટલા જેટલા સાધુ સંતો જગતમાં થયા તુલસીએ આટલું બધું માણસ આપ્યું દુનિયાને અને છતાંય એ વખતના બધા ત્યાંના બધા પંડાઓએ તુલસીને પથ્થરોના ઘા ફેંક્યા છે માર્યા છે બધાને તુલસીને લોહી હાલ્યા જાય કોઈ એમ કે તુલસી તમે કહો તો અમે કંઈક પ્રતિસાદ નહીં 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 ઘાયલ કી ગત ઘાયલ જાણે એ બિચારા અજ્ઞાન છે અબૂધ છે ભગવાન બુદ્ધના કાનમાં જ્યારે થોર નાખે છે અને પછી અમુક લોકો જાય છે એની પાસે કે બાપજી તમે કહેતા હોય તો ધમ્મપદ કઈ રીતે જ શરૂ થાય ભગવાન તથાગત બુદ્ધ એની એની કરુણા એનો પ્રેમ તો તમે જુઓ ત્યારે એટલું જ કીધું નહીં નહીં એને દંડ નહીં દેશો કારણ કે એને અનજાન અવસ્થામાં કર્યું છે જાગૃત નહોતો જાગૃત હોય તો આવું કરે સોચો બહુ સરસ બધાએ આમ પણ પછી એક દુકાન બીજી દુકાન અને એક વૈષ્ણવજનનું હાટ નરસિંહ મહેતાને જોયો એટલે નાચવા માંડ્યો આવો 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 મારે ઘી જોઈએ છે મારા બાપનું સાજ અરે બાપા જેટલું જોયું એટલું લઈ જાઓ નરસિંહ મહેતાએ કીધું કે સાંભળો ત્રણ જગ્યાએ તપેલી ખાલી થઈ છે પહેલાં ખુલાસો કરી દો પૈસા નથી પૈસા પંદર દિવસે મારી પાસે આવશે ત્યારે આપીશ અરે બાપજી તમારા પૈસા હોય તમે સાધુ પુરુષ છો તો કે નહીં મફત તો હું લઈ લઉં નહીં હરામનું લઈ સાધુ ન કહેવાય મફત તો લઉં નહીં હાથ ખુમારી તો જો મારા દેશના સાધુની હું હાથ ને મારા ફેલાવું તો તારીખ ખુદાઈ દૂર નથી અને હું માગું પછી તું આપે મને વાત મંજૂર નથી તું જા એટલે નરસિંહ મહેતા ગાઈ શકે છે તું બે માનો બે બાપનો ભગવાનને પણ ગાળો દે છે એને કોઈનું જોતું જ નથી સમજો બરાબર હું લઉં નહીં મફત પેલો કયો પૈસા ન લઉં પછી વેપારી રસ્તો કાઢો એક કામ કરો શું તમે આપ્યું કહેવાય અને મેં લીધું કહેવાય તમે ઘી લઈ જાઓ અને એના બદલામાં મને ચાર કીર્તન ભગવાનના સંભળાવો હવે કીર્તનનું નામ પડે અને નરસિંહ મહેતાને પછી રહેવાય અંદરથી કીર્તન ઉપડું છું પછી કરતાલો કાઢી ભેટ વાળી અને ભજનના રસિયા હોય ને એ તો ગમે ત્યાંથી આવી જાય સંતવાણી હોય ત્યારે સંતવાણીના જે લોકો રસિક હોય એ માયકમાં સાંભળે ત્યાં વગર આમંત્રણ ત્યાં બધું ભેગા ગોળ મૂકો ને ત્યાં માખ્યું આવે ને આવે જ બધા આવી ગયા આ આપણે અહીંયા અત્યારે કથા ચાલે છે આ શું છે રામ નામનો ગોળ મૂક્યો છે કેટલી સોસાયટીમાંથી ક્યાંથી અનુકૂળતા પ્રતિકૂળતા જોઈને તબિયત સારી ન હોય તો પરાણે પણ નહીં કથા તો છોડવી જ નથી આ કથામાં કોણ તમને લઈ આવે છે ભેગા થયા બસ નરસિંહ મહેતા વિશ્વાસ મારા કોણ સુકાવે આ સુ વિશ્વાસ ના વિશ્વાસી

મહેતી ઘરમાંથી બહાર નીકળે ને આવે ને જાય બહાર નીકળે ને આવે ને જાય સહન થયું નહીં કારણ કે એને ખબર હતી કે હમણાં ચાર જણનું જમવાનું છે પણ એને પોતાના પતિને તો ઓળખે જ બિચારા આને કોકે ભજનમાં બેસાડી દીધા લાગે છે આંખમાં આંસુ સાથે દોડતી દોડતી ભગવાનના મંદિરમાં જઈ અને નરસિંહ મહેતાના પત્ની પ્રાર્થના કરે છે એ પ્રભુ મારા પતિ ક્યાંક ભજનમાં બેઠા છે એનું ધ્યાન તોડો અને મારે અહીંયા એક વાગે જમવા દેવાનું છે એ પત્નીનો પોકાર કેવો હશે એની પતિ કેવો હશે તમે વિચારો આખો વિષ્ણુ લોક ખળભળવા લાગ્યો છે ભગવાન ઉભા થયા સેવક સારવા આવ્યા દેવા દેવ ભાગોળે રે આવી ભૂધરે લીધું એને નરસૈ રૂપજી ભક્ત વત્સલ ભગવાન ભક્તોના માટે ભગવાન કેટલું કેટલું કરે છે ગામના પાદરમાં આવી નરસિંહનું રૂપ લીધું એ કાનટોપી એ હાથમાં કરતાલ એ કેડિયું બાંધેલું મેલું ફાટલું ઠીકડા દીધેલું આ ધોત્યું તમે જુઓ તો ખરા ક્યાંથી લાવ્યો હશે એ આ બધું ખિસ્સામાં જ બસ નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન તપેલી લઈને ઘરે આવ્યા દેવી થોડુંક મોડું થઈ ગયું અને પછી મગજ તો તમને બધાને ખબર જ છે તમને કાંઈ ખબર નથી પડતી તમને અક્કલ નથી ને તમને તમને તો કેટલુંક મારે કેવું ખબર નથી કે હવે મારે કેમ રસોઈ કરવી જેમ તમે બોલો એમ જ હો તમે જેમ આ લોકો સાક લેવા ગયા મોડા આવ્યો ને એ કરો એ જ રીતે તોફાન કર્યું એને તમને કાંઈ ખબર નથી પડતી તમને અક્કલ નથી ને જેમ ફાવે એમ ભગવાને કીધું કે સાચી વાત છે તારી અક્કલ નથી તો અડધી રાતે દોડીને આવું છું અક્કલ રાખી હોત તારી પાસે આપણે જ્યાં પ્રેમ કરતા હોય ને ત્યાં બધા સમયના બધા પાબંદીઓ બધી દૂર થઈ જાય છે મારો ઈશ્વર એવો છે પ્રેમ હતી પ્રગટ હોય મેં જાના ભગવાન કેવલ પ્રેમથી પ્રગટ થાય હજી બાપાને કહેવા જાઓ તમે ગોર બાપા નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન બાપાને તેડવા અને ગૌર એમ માથા ફરેલો હતો તમાકુ ખાય આમ કરીને બે બાજુ સોપારી ચરડ ચરડ પેલો કાપીને અને ગોર બાપા આમ ઉપર બેઠેલા જરૂખામાં છોકરાને કીધું કે ઓલો આવ્યો ગરીબી હોય ને જ્યારે આપણી પાસે કંઈ ન હોય ને ત્યારે કોઈ આવકારો દેતું નથી ધ્યાન રાખજો અને પછી ખબર પડે કે આ લોકો પાસે તો પાંચ પચીસ લાખની મૂડી છે ન હોય એવા હગા થવા માટે આવશે આ જગત બહુ સ્વાર્થી છે ધ્યાન રાખજો જગત બહુ વિચિત્ર છે એને એકવાર ખબર પડે કે આ પાર્ટી ઉઠી એ જે આપણી હારે ચોવીસ કલાક ભેગા બે જમતા હોય ને એ ધીરે 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 છે ના અમારે એની અંદર બહુ નહીં હો એ તો પહેલાં અમારી એની અંદર બહુ નહીં આમ કરવા માંડે પણ જ્યાં ખબર પડે કે હવે આની વેળા વળી ત્યાં તો કે હા આ તો આ તો અમારા હૃદયનો ટુકડો છે ને આ તો અમારો આ જગત બહુ સ્વાર્થી છે ભલે કીધું કે છોકરા બાણું બંધ કર છોકરું નીચે આવીને બારણું બંધ કર્યું ભગવાને કીધું કે હે ગૌર બાપા આ તમારું બારણું બંધ થતું નથી તમારા ભાગ્યના કમાડ બંધ થઈ રહ્યા છે અન્યથા મારો સ્વયં ભિક્ષાના રૂપમાં આવે છે હે ગૌર બાપા અમે તમારા યજમાન તમે અમારા ગૌર છો આવતીકાલે મારા બાપનું શ્રાદ્ધ નહીં અમારે આવવાનું નથી તારા ઘરે તે કોઈ દીધું અમને જમાડ્યા છે કોઈ દીધી ભેટ પૂજા આપી છે કોઈ દીધું અમને કંઈ અમારો લાગો આપ્યો છે તારા ઘરે આવીને શું કરવાનું નરસિંહ મહેતાનું આમંત્રણ મારે બસ કાપી છે વણસીધરનું ભગવાન હાથ જોડે છે બાપા હું ગરીબ છું એનો અર્થ એવો થોડો થાય બોલે નહીં તું મારો ગૌર નહીં હું તારો યજમાન નહીં ભગવાને કીધું એક કામ કરું ભરે લખી દો મને છોકરાને કીધું ને પેન લઈ જલ્દી આ છોડતો નથી લખ્યું આજથી નરસૈયો મારો યજમાન નહીં હું એનો ગૌર નહીં કાગળિયું લઈને ભગવાને ખિસ્સામાં નાખ્યું અને નીકળ્યા છે એક ગામડાનો ખેડુ માણસ હળ હાંકવા જાય અમારા સિહોરની આસપાસમાં પલ્લેવાર બ્રાહ્મણ બધા ખેતી કરે ત્યાં એને તો વેદશાસ્ત્રની ખબર નથી અને મેલા મેલા કપડાં પહેરેલા ભગવાને ઊભો રાખે ગઈ બાપા ઊભા રહો ઉભા રહો તમે બ્રાહ્મણ છો ને હા તો મારા બાપના ઘરે શ્રાદ્ધ કરાવવા આવો ને તમે વિધિ કરવા અરે મહારાજ નરસિંહ મહેતા સુકા મસ્કરી કરો હું બ્રાહ્મણ ખેડૂતનો દીકરો છું મને ગાયત્રી મંત્ર પૂરો આવડતો નથી બોલો ભલે આવડે પણ તમને બ્રાહ્મણ છો તમે આવો બસ તેમ કરીને મનાયો દીક્ષિતજી આવો પધારો બસ બ્રાહ્મણ આવ્યા ઘરે ભગવાનના રૂપમાં નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને મહેતીને કે મેતી હા આ બ્રાહ્મણ દેવતા આવ્યા છે એને બેસવા માટે સોનાનો પાટલો લાવો કેવો મગજ જાય એનો કે વાળી કાલ સાંજે વેચાવી નાખી અને સોનાના પાટલા માગે છે તમને કહું છું જલ્દી કરો મોડું થાય છે બાપાને સોનાનો પાટલો લાવો શરમાઈ ગયા અને જ્યાં ઠાકોરજીના મંદિરમાં જાય છે ત્યાં તો સોનાનો પાટલાનો ઢગલો આખો હા 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 મગજ ગયો કે હવે બધું આ પતે પછી વાત છે મારી વાળી વેચાવી નાખી ભગવાન કહે છે પતે પછી ઊભો રહી બીજો હું તો તારું કામ કરવા માટે તને ખબર ને જેમ આવીને જતો રહું અને આવી જ રીતે પરમાત્મા આપણા ઘરે આવતો હોય છે યાદ રાખજો અણીનો સમય હોય આબરૂ જવાની આપણી તૈયારી હોય અને એવા સમયે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને મદદ કરવા આવે ને ત્યારે વ્યક્તિને વ્યક્તિ નહીં માનતા એને ચતુર્ભુજરાય માનજો કારણ કે એને ભગવાને સદબુદ્ધિ આપી અને અણીના સમય આવી ગયો એ સગોવાલો નહોતો જો સગોવાલો હોય તો બોલે જ નહીં મારો કૃષ્ણ સુખે દુઃખે સમેત કૃતવા લાભેલા જયો બોલે જ નહીં અને ભગવાને ત્યાં તો રસોઈની બધી તૈયારી અન્નપૂર્ણા સ્વયં જ્યાં રસોઈ કરતી હોય આખા જુનાગઢમાં સુગંધ આવી આખા જુનાગઢમાં અને એ દાળની સુગંધ વઘાર કરે ને આમ બધાને એમ તો કે હા બોલા ચોરે સુગંધ ગઈ આવી આવીને એને તો અરે આવી સુગંધ તો ગામડામાં ક્યારે જોઈ નહીં આપણે એટલે પછી એ ઓલા જે બધા બેઠા હતા ને એ બધા એમ કીધું એ છોકરા એ છોકરા અહીંયા તો જા તારી બાના પૂકે તપાસ કરે બોલાના કરે છે શું ચાર પાંચ સાત બ્રાહ્મણોની બહેનો એ જોવા આવે છે અને નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન અરે મારી આવો આવો પણ મારા પિતાનું શ્રાદ્ધ છે તમારે આવા જૂના સાડલા પહેરીને થોડું આવવાનું હોય તમારે નવા પહેરી પહેરીને આવવું જોઈએ અરે મહેતાજી રહો તો પહેરી આવીએ પાંચ મિનિટમાં આવીએ નહીં 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 હવે જવું નથી મે હા હવે કેવું કઈ કઈ હાડીને નામ આપો મને તો આવડે નહીં પણ એક નામ આવડે બધા બોલે એટલે તારી પટોળા મોકલ્યા આ બધું એટલે પાટણ પાટણના પટોળા લાવ મેતી કહે છે કે હું આ ચાર વર્ષથી હેન્ડલુમ કરી પહેરું છું ઠીકડા મારું છું અને આ પાટણના પટોળા માગે છે પણ પછી થોડોક ભરોસો આવેલો સોનાના પાટલા ઉપરથી અંદર જાય તો સાડીઓનો ઢગલો નાના નાના છોકરાઓ આવે છે આખી આખી મગની માળા વીસ વીસ તોલાની આમ છોકરાઓને અને ગામમાં પછી જે હવા ફરી અને આખું વાધું ફરી ગયું આ જગત તમે જુઓ નાના આ તો ભગત કહેવાય નરસિંહ ધર તો આપણે કાયમના છે ને આપણે પ્રસાદ લેવો જ ને આમ કરીને બધા જ બ્રાહ્મણો આખી નાગરી નાતને ભગવાને જમાડી છે અને આમ સોનાના પાટલાને થાળી વાટકા નાખી દીધા નજરે જોવે તો આ જગત માને નહીં ધ્યાન રાખજો જગત બહુ વિચિત્ર છે એ સોનાના થાળી વાટકા સોનાના પાટલા મૂક્યા ઈ વાટકો લઈને ફેરવે કોઈક મોટા માણસને માર્યો લાગે તોય સારું ન બોલે નજરે જોવે તો સારું ન બોલે જગત તો તમે એની વિચિત્રતા તો જુઓ તમે સામે દેખાય છે તોય અને ભગવાને બનાવેલી રસોઈ મારે બહુ હવે લાંબુ નથી કરવું મગન નામના એક દાદા હતા ને પચીસ લાડવા ખાઈ ગયા અને પછી લાડવા ખાતા ખાતા ભોજન કરતા લાડવા ખાય બે લાડવા ખાય એક વાળનો વાટકો ડાળ પીવે એટલે પછી આમ બેસી જાય હેઠી એટલે બધું હેઠું ઉતરી જાય વળી બીજો લાડુ વળી આમ કેમ કપા ખૂંદતા હોય બધા અમાર પ્રભુની બધા એવી રીતે કપા ખૂંદી ખૂંદીને ભેગા કરે એ રીતે અને ખૂબ બધું નાખ્યું પછી બધા અંદર વિચારે કે હે આ આ થોડીક વિધાતા ભગવાનને ભૂલ નથી કરી શું આ મોઢું અહીંયા બનાવ્યું એના કરતાં અહીંયા બનાવ્યું હોત તો તો આટલા બીજા હાથ લાડુઆમાં જ ને મૂળ વાત એ જ શંકરે બહુ લાડવા ખાધા હતા પણ હવે એટલે બહુ એ મને આ શંકરલાલને જો ને મને નરસિંહ મહેતાને એ બ્રાહ્મણો જ યાદ આવે મને એ બ્રાહ્મણ યાદ આવે કે આ બધા બરાબર છે આવું હોવું જોઈએ બહુ આનંદથી બધા ખૂબ જમજો જો તબિયત સારી હોય ને ત્યારે ખૂબ જમી લેવું અને તબિયત ગડબડ થાય પછી બધું મુક ત્યાગ કરી દેવો તો લાંબુ સો વર્ષ સુધી તમને કાંઈ થાય જ નહીં જમી લો આનંદ કરો પણ જમવાનું હોય પવિત્ર વસ્તુ પેટમાં જાય છે ત્યારે બહુ જમ્યા છે બધા બસ અતિશય આનંદ થયો છે આમ મેથી તો જોયા જ કરે કે હા આટલું મોટું શ્રાદ્ધ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાને કર્યું દુનિયામાં હજી એવું કોઈ શ્રાદ્ધ કરી શક્યું જ નથી કોણ કરી શકે આ એનો ભરોસો તો તમે જુઓ હજી પણ હું મને પોતાને અનુભૂતિ થાય જ્યારે જ્યારે જુનાગઢમાં પ્રવેશ કરું ત્યારે સો ટકા ગિરનારના દર્શન થાય તો આપણી આંખમાંથી આંસો એ વગર રહે જ નહીં આજની તારીખમાં ગમે તે કાળે ગમે તે સમય ગયા હોય એ કરતાલો આપણને સંભળાય કે નહીં અહીંયા હશે સંભળાય એવા કાન સારા હોય તો એ એને આ બધું અનુભૂતિ થાય આખું ગામ જમે છે બધાએ જમી લીધું એટલે નરસિંહ મહેતાને બે ત્રણ બ્રાહ્મણો કીધું મહેતાજી આ જેનું લાયા પાછું આપી દેજો સોનાના થાળી વાટકા છે અરે બાપા સાધુ સંતો બ્રાહ્મણોએ જમે અમારે થોડું રખાય આ બધું તમે લેતા જાઓ શું વાત કરો છો કે હા અને પછી બધા થાળી વાટકા બધું કમ્પ્લીટ કરીને બધા સાથે લઈ ગયા ધન્ય હો નરસિંહ તમારો ધન્ય હો બસ ભગવાને બધું પૂરું કર્યું અહીંયા મેથી રાહ જોવે છે કે પૂરું થાય એટલી વાર છે એટલે ભગવાન ગયા મેથી પાસે મેથી બધું શ્રાદ્ધ પતી ગયું છે હવે હું દામોદર કુંડે જરા સ્નાન કરીને આવું છું પણ ભગવાનને એમ થયું છેલ્લે કે પહેલાં ગોરને આપણે જમાડ્યો નથી અને એને આ બધી ખબર પડશે પછી જ્યારે નરસિંહ પાસે આવશે અસલ નરસિંહ પાસે તો ક્યાં કંઈ છે એ મારા નરસિંહને હેરાન કરશે એટલે ગોર બાપાને પાછા પરાણે આમંત્રણ આપીને લઈ આવ્યા છે પછી હવે જે ઘટના ઘટે છે ગયા અને અહીંયા ધૂન પૂરી થઈ વેપારીને પૂછ્યું કે કેટલા વાગ્યા બોલે દોઢ વાગ્યો અરે 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 મારા ઘરે શ્રાદ્ધ હતું ને તમે મને કીધું ને જલ્દી ગી લાવો અને પાછી તપેલી લઈને ભગવાન નરસિંહ સ્વયં નરસિંહ મહેતા આવે છે અને મહેતીને કીધું કે મારે તને મારા સ્વભાવની ખબર છે કે હું ભજનમાં બેસી ગયો એટલે હું મોડું થઈ ગયું આ મળી પાછું શું નાટક ક્યાંથી તપેલી લઈ એમ પાછું તપેલી પકડાવીને હાથમાં આવ્યા આટલા આટલા માણસો જમાડ્યા આટલા આખી નાગરી નાદ જમાડી આટલી ભેટ પૂજા આપી આટલા આટલા સાડલા આપ્યા મારી વાણી વેચાવી નાખી એને તો ગરમ થવું જ તું શું વાત કરે શ્રાદ્ધ થઈ ગયું કે હા કોણ હતું કે તમે તો હતા હું હતો જ્યાં કીધું ત્યાં હાથમાં તપેલી પડી ગઈ મેતી હા તું કે છે કે હું હતો એની સામે તું જેમ તેમ બોલી તો નથી ને તો કે ન બોલું એ તો બોલું જ ને હું મને ક્યાં ખબર હતી બોલે હું નહોતો એ મારો ચતુર્ભુજરાય સ્વયં હતો મારો બાપ આવીને મારા બાપનું શ્રાદ્ધ કરી ગયો ક્યાં ગયો છે બોલે એટલું કહીને ગયા છે ભગવાન કે દામોદર કુંડે મહેતી એને નરસિંહ મહેતાએ પગમાં પગરખાં પહેર્યા વગર હે ભગવાન હે મારા ઠાકોર આવો આવો એમ કરતાં કરતાં દામોદર કુંડે પણ ત્યાં તો ભગવાન ક્યાંથી હોય અને ત્યાં એને પ્રતિજ્ઞા લીધી મારો બાપ મારી આખી નાગરી નાતને મને અને મારો ભાઈ વણસીધર આને તું જમાડા વગર જઈશ કુળમાં એક સુખ કુપુત્ર પાકે ને આખા કુળને નીચું જોવા કરી જવા જેવું કરી દે અને કુળમાં એક કોઈ સારો સંતાન થાય આખું કુળ એનું ઉજાગર થઈ જાય ભક્ત તો જુઓ એને સામે એની જગ્યાએ આપણે ભાઈઓ હોય અબોલા કેરા હોય ન બોલીએ એ તમે જુઓ તો ખરા નરસિંહ મહેતાને અને કેદારો ઉપાડ્યો છે ભગવાન નરસિંહ મહેતા માટે એમ કહેવાતું કે જ્યારે જ્યારે ભગવાનને નરસિંહને જરૂર પડે ને ત્યારે કેદારો ગાય અને કેદારો ગાય એટલે વિષ્ણુ લોકમાંથી ભગવાન વિષ્ણુને સ્વયં આવવું પડે એવો એનો એનો કંઠ હતો દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દો ઘન શ્યામ નાથ મોરી

હવે જો આમંત્રણ આપવાની રીત મહારાજ પપ્પા તમે આવ્યા ભગવાનના પપ્પા કહેવાય ને ભગવાન પપ્પા પપ્પા કોણ દાદા તમે આવ્યા મમ્મીને લેતા આવો એટલે કે લક્ષ્મીને લાવો વિષ્ણુ ભગવાન તમે આવ્યા તો વિષ્ણુ ભગવાન લાવો લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન તૈયાર થયા એટલે લક્ષ્મીજીએ પાર્વતીને મોબાઈલ કર્યો એ નંબર તમને નહીં આપું મારી પાસે છે એ છે મારી પાસે એટલે પાર્વતીને પૂછ્યું કે અમે ફ્રી છો કે હા એક ભગવાનનો ભક્ત છે ને ત્યાં અમારે નરસિંહ મહેતાને ત્યાં જમવા જવું આવું છે એટલે પાર્વતી શંકર ભગવાનને કીધું હતું એ સમાધિમાં હતા ઉઠાડે અય 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 એટલે કીધું છે ગણપતિ કાર્તિક લગભગ એ વખતે નહીં હોય કદાચ ના કે એના નામથી બોલાવે ને મોટી દીક બાપને માને બોલાય કે આ દીકરીનું નામ લઈને બોલા કે દીકરા દીકરો એનું નામ લઈને અય એટલે એ કીધું ઊભા થાવ શું છે ફોન આવ્યો છે લક્ષ્મીજીનો શું કામ છે કે નરસિંહ મહેતાના ઘરે જમવાનું હાલે હાલો હાલો થયા ત્યાં પછી ભગવાન ઊભા થઈ ગયા બ્રહ્માણી બ્રહ્માન બધા શિવ ભગવાનને પાર્વતી એટલે બ્રહ્મા બ્રહ્માણીને ફોન કર્યો કે તમારો વિચાર છે કારણ કે એને કીધું તું બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવતાઓ બધા સપત્ની બધા સપરિવાર સાથે બધા આવો આપણી જેમ આમ ખોટું ખોટું તમે અમારા ઘરે લગ્નમાં આવજો સ્વરૂચિ ભોજન સાથે લેશું ને પછી બીમાર પડશું એવું ભોજન નહોતું ત્યાં તો લાપસી ને બધું એવું બધું સારું સારું હતું ખીર ને દૂધ પાક ને એવું બધું હતું એટલે એ મોઢામાં પાણી નથી આવતું હવે તો આવે તો વાંધો ભાદરવો છે ખાજો પાછા એટલે આવું બધું મેં મેં કીધું તો યાદ છે ને બધાને શું ખાવાનું આવું બધું ખાજો મહેમાન આવે ત્યારે શીરો બનાવજો લાપસી બનાવજો ખીર બનાવજો ચોખા વધારે નાખજો એટલે સસ્તી પડે પાણી નાખજો પછી બધું ધોળું થઈ જાય ને આ બધું તમને શીખવાડતો જોવા જાય એટલે બધા બ્રહ્મા બ્રહ્માણી બધા દેવતાઓ આવ્યા નરસિંહ મહેતાએ કીધું લાઈનમાં બે ઊભા રો ઉભા રહો ઉભા એક અમારા કુળગોર બાકી છે અને એક મારો ભાઈ બાકી છે જેના કુળમાં એક ભાઈ આવો થાય ને ભગવાનની લાઈનમાં આપણને બેસાડી દે વણસીધર મહારાજને ત્યાં જઈ વણસીધરના મુખમાંથી શબ્દો નીકળ્યા અતિશય કર્યો અપરાધ નરસૈયા તારો અતિશય કર્યો અપરાધ કરજે ગુના માપ ભાઈ નાના ભાઈની પાસે માફી માગે ભક્તની ભક્ત વત્સલતા તો જુઓ પણ અહીંયા નરસિંહ મહેતો મોટાભાઈના પગમાં પડી જાય બાપા તમે 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 મારા સાક્ષાત ભગવાન છો કેમ મોટાભાઈ તમે જો મારો વિરોધ ન કર્યો હોત તો મારી નિષ્ઠા ન બને અને મારી નિષ્ઠા જો કાચી રહી હોત તો મને મારો ભગવાન ક્યાં જમાડવાનો એટલે હંમેશા કયા કરું કુળમાં એક માણસ જો સારો થાય તો આપણને ભગવાનની લાઈનમાં બેસાડી દે અને એક માણસ ખરાબ થાય તો જેલમાં પણ નાખી દે દેશે જો બરાબર બધાને જમાડે છે પરમાત્મા ઈશ્વર જેના બાપનું શ્રાદ્ધ કરવા આવે એની ભક્તિ કેવી હશે એટલે હું કયા કરું કે સંતોનો સંગ એ આપણને ભગવાનની લાઈનમાં જ્યારે સદૈવ પ્રસન્ન રહેવું છે એને આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડશે શું કરે સાધુ શું કામ નરસિંહ મહેતા આવ્યા ગા વહી સુનહી સદામ અને હેતુ પરહિત પરત શીલા જેને હેતુ વગરનો પ્રેમ કરે કોઈ હેતુ વગર જ્યારે તમે તમે કોઈ પણ સેવા કરો ત્યારે તમારો હેતુ ન હોવો જોઈએ કે આ સેવા કરું તો સેવાના ફળમાં મને આ મળી જાય હું સેવા કરું તો મને આમ મને નામ મળી જાય મારી વાહ વાહ થાય મારે મને કંઈ એમાંથી વિત્ત કે પૈસા કે ધન સંપત્તિ મળી જાય આવી ભાવથી કરેલી સેવા ઈશ્વર સ્વીકારતો નથી નિષ્કપટ ભાવથી તમને જે તાકાત આપી તાકાતથી પરમાત્માની સેવા કરો અને સેવાનું ફળ સંપત્તિ નથી યાદ રાખો સેવાનું ફળ સત્તા નથી સેવાનું ફળ નામ નથી સેવાનું ફળ છે કેવલ ભગવાન આપણને ભગવાનના દર્શન થાય આશુતોષ અવઢદાની આપણને દર્શન આપે સદા મારી લીલાઓનું ગાયન કરે છે બીજાના કોઈ પણ કારણ વગર બીજાને પ્રેમ કરે છે આ છે સાધુ સાધુના લક્ષણો જે ભગવાન રામ પોતાના મુખેથી કહે છે હે મુનિ સાંભળો સંતોના ગુણ તો એટલા બધા છે એને સરસ્વતીની વેદો પણ ગાઈ શકે નહીં એટલા સંતોના ગુણો છે પણ આપણામાં આપણને જે ભગવાનમાં પ્રીતિ પ્રસરાવે એવા કોઈ સાધુનો સંગ આપણને થઈ જાય મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા અમરમાં શું કહે છે દેવીદાસ બાપુને કે મેં તમને સિદ્ધ જાણીને તમારું સેવન કર્યું છે સિદ્ધ અને શુદ્ધની જે વ્યાખ્યા છે સાધુ એ છે જે તમને શુદ્ધ બનાવે સાધુ એ છે જે તમારા વિચારોનું પરિવર્તન કરે સાધુ એ છે કે જે તમારા સ્વભાવનું પરિવર્તન કરે ભગવાનની કથા એટલા માટે આનંદ આપે છે કથામાં ત્યારે જ આનંદ આવશે જ્યારે આપણા સ્વભાવનું પરિવર્તન થશે એવી રીતે કથા સાંભળજો અત્યારે તો આમ મને આનંદ આવે છે એટલે આજે થોડીક જાહેરાત કરવી છે કરું કરું કે આ પ્રવાસ તો આપણો નાનો છે પણ દિવાળી પછી ચતુર્ભુત દાદાને પ્રાર્થના કરી છે જો એ સાંભળશે અને અરજી કરી છે મરજી એની તૈયારી બધી ચાલી રહી છે હવે હું એ તૈયારીમાં પડીશ કે વરુણ દેવતાને કથા સંભળાવવા માટે ક્રૂઝમાં કથા નક્કી કરી છે ક્રૂઝ એટલે સ્ટીમ્બર વહાણ બહુ મોટું જહાજ લીમડી જેવડું હોય ને એમાં હજાર પંદરસો બે હજાર માણસો સમય એટલું બધું હોય અને એવું બધું નક્કી થયું છે એની બધી આ હજી તો કથા ચાલશે ત્યારે હું બધી જાહેરાતો તમને એની કેટલી કિંમતને કઈ તારીખને બધું પછી કહીશ પણ જે ભાગ્યશાળી હશે એને એનો પૂરતો લાભ મળશે કે એ દેવ એટલે પાણીની વચ્ચે રહેવાનું એની અંદર બધાને રહેવાના અંદર સ્પેશિયલ રૂમ કોઈ મોટો કથા મંડપ હોલ બધું સ્ટીમ્બરમાં બધું અંદર જ હોય સ્વિમિંગ પૂલ પણ અંદર જ હોય અને આખી ફાઇવ સ્ટાર હોટલ પણ એ ફરતી હોટલ એવું મોટું બહુ મોટું જહાજ હોય જે લોકોએ કદાચ જોયું ન હોય મેં તો જોયું છે અને એની અંદર કથા પહેલી વહેલી કથા મોરારી બાપુએ કરી પછી ભાઈશ્રીએ કરી અને હવે આપણને લાભ મળી રહ્યો છે અને એ લોકોના માણસો જ મારી પાસે આવ્યા બધું નક્કી થયું દેશ વિદેશથી બધા લોકો આપણા જેટલા ભક્તો છે બધી જગ્યાએથી ખૂબ પ્રેમથી બધા આવવાના છે અહીંયા પણ બધાને સૂચના આપશું એ બધું થશે બીજી એક શિબિર નક્કી કરવામાં આવી રહી છે પણ એ એનું સ્થળ ને બધું આવતીકાલે કહીશ બીજું ખાસ કરીને આ દિવાળી આ નવરાત્રિ કે દિવાળી પહેલાં કે પછી કેવી રીતે થાય મોટા મંદિરનો એકસો ને ઓગણચાલીસ વર્ષ પછી હવે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે બહુ ટૂંકા સમયમાં મંદિરને બધું આખું પાડીને નવું કરવાનું ઠાકોરજી તો બધા મોટા મોટા સંતો મહંતોનો વિદ્વાનોનો બધાનો મત લીધો તો બધાએ એક જ કીધું કે ભગવાનને આપણે ત્યાંથી ફેરવવા નથી એટલે એને પુનઃ પ્રતિષ્ઠા શબ્દ લાગશે કારણ કે આ ભગવાનમાં હું નવમી પેઢીએ છું અત્યારે મારા પહેલાંના નવ પેઢીના સંતોએ અભિષેક કર્યા હોય પૂજા કર્યા હોય પાઠ કર્યા હોય એ વખતના વિદ્વાન બ્રાહ્મણોએ જે રીતે પ્રાણ પૂર્યા હોય એટલે બધાએ કીધું કે આ મૂર્તિ જે છે આપણી એમાં હવે જીવ આવી ગયો હોય આને ઉપાડાય નહીં નવું કરો તો પછી નવામાં કાંઈ હોય ને નવું નવા જેવું જ હોય પછી એને જામતા વળી પાછું બીજા પચાસ સો વર્ષ લાગી જાય એટલે આપણે નક્કી કર્યું કે ચતુર્ભુદ્ધ દાદા ત્યાં જ રહેશે એના ઉપર આખી લોખંડની પેટી થશે અને ઉપરથી બધું મંદિર ઉતરીને પાછું બધું નવું સરસ રીતે થઈ જશે આરતી દર્શન બધું ચાલુ રહેશે પણ એ કેવી અનુકૂળતા એ પથ્થરોની બધાની એ રીતે બધાને એ થશે હું આપ સૌને પ્રાર્થના કરું છું કે આપણું મંદિર અઠ્યાવીસ મહિના એ લોકોએ આપણને પ્રતિષ્ઠા માટે આપ્યા કે અઠ્યાવીસ મહિના પછી પ્રતિષ્ઠાની તમે તારીખ લઈ શકશો એના બદલે આપણે ત્રીસ મહિના એટલે બે અઢી વર્ષ તો એને બનતા થશે એના થાંભલાનું કામ એની ડિઝાઇનનું બધું ચાલુ પણ થઈ ગયું છે તમારા બધાને કામ એ સેવા એક કરવાની છે કે મંદિર પૂરું ન થાય ત્યાં સુધી રોજ ચતુર્ભુદ્ધ દાદા નામની એક માળા કરજો અને માળાનું ફળ ભગવાનને જ આપજો કે જેથી જલ્દી ભગવાન આખા લીમડીને ધામધૂમ સાથે પાછા આપણે લાખો માણસની વચ્ચે પાછા ભગવાનને આપણે ત્યાં બિરાજમાન કરીએ મંદિરની બધી જ રહેણી કરણી પછી અહીંયા શરૂ થશે આ હોલમાં બધું અહીંયા રૂમ બનશે કે જે કંઈ વ્યવસ્થા બધું જ કારણ કે આખે આખું મંદિર મેદાન કરવાનું છે આસપાસમાં પછી કોઈ મકાન બનશે નહીં ફરતો બધો ગાર્ડન અને મારું એક નિવાસ અને પૂજારીની રૂમ ઠાકોરજીનું નાનું રસોડું એટલે એ જીર્ણોદ્ધારની બધી જ તૈયારી આ એક મહિનાની આપણી જે કથા છે એ કથાના કારણે અત્યારે બધા જ કામ અટકી ગયા પણ કથા પૂરી થાય અને હું તમારી પાસેથી રજા લઉં તમે બધા રજા આપો એટલે હું એ કામે લાગી જઈશ પણ એકવાર પછી એવું નક્કી કર્યું કે આપણી પાસે એક આપણું જ્યોતિર્લિંગ આપણા જ ચાર ધામમાંનું એક ધામ દ્વારકાધીશ તો બધાને સાથે લઈને આપણે સૌરાષ્ટ્રને જ એક આ વખતે પ્રવાસ ગોઠવીએ અને બધા દેવતાઓને આમંત્રણ આપતું આવું આપણે બધા આપશું કે બધા જ દેવતાઓ આ બે વર્ષ અમારા લીમડીમાં જ રહેજો જેથી કરી નિર્વિઘ્ને આ સુંદર મંદિર આપણે પાછા જોઈ શકીએ આપણા પૂર્વજો મા છે મા શ્રી અમરબાઈમાં રાજમાતા સાહેબ એને જ્યારે બનાવ્યું હશે ત્યારે કેટલા વર્ષો પહેલાં આમાં લખી છે બાર તકતી કે ખાલી આ મંદિર દસ હજારમાં બેઠું છે બેઠું થયું એવું લખ્યું છે એવા શબ્દો વાપર્યા છે દસ હજારમાં આખું મંદિર અત્યારે તો આ અઢી ત્રણ ત્રણથી ચાર કરોડનો પ્લાન છે આપણો એ મંદિર માટે અહીંથી વ્યવસ્થાપકો એવી બાપુની બધાની સલાહ લીધી કે કઈ રીતે આપણે કરવું પૈસા દેનાર તો બધા લગભગ તૈયાર છે અને એની કોઈ ચિંતા નથી પણ એવું નક્કી કર્યું કે આપણે એક રથયાત્રા કરવી આપણા તાલુકાના જિલ્લામાં અને ઘરે ઘરે જે રીતે આપણે પેલું મુંડકી વેરો કહે ને કે ઘરમાં કેટલાય વ્યક્તિ કે દસ તો દસ રૂપિયા જ આપો રૂપિયો રૂપિયો કે એક વ્યક્તિ દસ દસ જેથી કરીને દરેક વ્યક્તિને લાગે કે મોટા મંદિર અમારું છે અમારું આમાં અત્યારે આપણે બધાએ રામ જન્મભૂમિ આંદોલન જ્યારે થયું ત્યારે એક એક રૂપિયો ઈંટનો આપણે આપ્યો હતો વિધર્મીઓ જે લોકોને ખબર નથી લોકો હજી એના ઉપર શંકા કરે છે કે આટલા બધા પૈસા એ બધા જ પૈસા રામ જન્મભૂમિના એ બધી જ ઈંટો હું પોતે જોયાયો છું બધું જ કામે લાગી રહ્યું છે એક રૂપિયો પણ આપણને બધાને જન આંદોલન થયું આપણને થયું કે નહીં રામલલ્લા આપણા જ છે અમે તો ત્યાં અમે તો માર પણ ખાધેલા છે પોલીસો અમારી પાછળ દોડે વહેલા લોકો દોડે શંકરલાલને પણ ખબર એ પણ ત્યારે હું આયો નહોતો ત્યારે તો હું સિહોર હતો પણ ત્યાંથી અમે બધા ગયેલા અને અમને જેલમાં પૂરેલા અને પછી જાણે કે ગુનો કર્યો પહેલી વહેલી જેલ એક તો જોઈ પણ જેલ નહોતી પ્રાથમિક શાળા જ હતી પણ એ જેલ જેવી કરી દીધેલી એને એટલે એમાં પણ એ એ આનંદ એટલે અમે એવું નક્કી કર્યું તે આખી ઝાલાવાડનું જ્યારે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આપણા ઘરે ઘરે જઈને ખાલી દસ દસ રૂપિયા વ્યક્તિગત લેશું જેને પછી જે આપવું હોય તે આપે પણ એટલા માટે ફક્ત આ ફંડફાળા માટે નહીં ધ્યાન રાખજો પહેલી વાત મોટા મંદિરના નામે ફંડફાળાનું કંઈ ચાલુ થાય તો પહેલાં અમને ખાસ જાણ કરજો અમારી બુક અમારું અહીંયા એ બધું બહુ સેપરેટ હોય છે હરજીભાઈ છે કે ઓફિસમાંથી વ્યવસ્થા બધી એ બધા કરતા હોય છે એટલે એવું એવું કંઈ કરવાનું નથી પણ રથયાત્રા એમાં બે ત્રણ સાધુ સંતો હશે અમારા સેવકો બધા હશે નક્કી કરેલા બધા અને એ વ્યવસ્થા હું આ બધાને સોંપવાનો છું અને એ રથ ગામડે ગામડે ફરશે આરતી થશે ચતુભુદ્ધ દાદાના મોટા કટઆઉટ હશે અંદર પ્રાર્થના થશે અને જાહેર સભામાં મોટું ગામ હશે ત્યાં હું પણ જઈશ જ્યાં જ્યાં સમય મળશે પણ દરેક રથમાં એક એક સાધુ રહેશે અને બધાને સત્સંગથી જાગૃત કરશે જેથી કરીને આપણે જ્યારે પ્રતિષ્ઠા કરીએ ત્યારે અહીંયા લાખો માણસ આવે ભગવાનના દર્શન કરે અને મૂળ હેતુ મારો એ છે કે અન્ન ભેગા એના મન ભેગા બધા ભેગા જમે આનંદથી આપણું આખો જિલ્લો આપણો તાલુકો ને આખું ગુજરાતને આખું ભારત વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે સારે એ જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા બધા જ કરતાં આપણો દેશ શ્રેષ્ઠ છે એ સાબિત કરવા માટે મોટા મંદિરને એક જન આંદોલનના રૂપમાં આપણે એને વિસ્થાપિત પ્રસ્થાપિત કરવાનું છે ત્યારે તમારા બધાનો સાથ સહકાર જોશે અહીંયા જ્યારે કામ શરૂ થાય ત્યારે કાર સેવા થશે ગામડાના જેટલા લોકો છે એક કેવી રીતે એકવીસ આવીને રહે પણ એને હું કથાના માધ્યમથી કહું કે જ્યારે જ્યારે અહીંથી સમય મળે ત્યારે સમાચાર મળે ત્યારે ટ્રેક્ટર છે કંઈ પણ અહીંયા રેતી ચાળવાની હોય કે કંઈ પથ્થરો ફેરવાના કંઈ પણ કામકાજ કેટલા બધા જાતના કામ નીકળશે એમાં બધાએ ખાસ ભાગ લેવાનો છે મોટા મંદિરના ભગવાન ચતુર્ભુજ રાય એ મારા એકલાના નથી આપણા બધાના બાપ છે અને બાપનું મંદિર બનતું હોય એનો હરખ આપણને કેટલો હોય તમારું પોતાનું ઘર બનતું હોય ત્યારે તમને કેટલો હરખ હોય છે તો આપણા મકાન કોને બનાવી દીધા ચતુર્ભુજ ભગવાન જ બનાવ્યા છે તો ચતુર્ભુજ ભગવાનનું મકાન બને છે જેને પછી આપણી પાંચ સાત પેઢી બીજી પછી આ હવે જે મંદિર બને છે અત્યારે તો ઈંટ અને માટીનું છે એટલે આપણે અત્યારે એને ખોલવું પડ્યું કારણ કે એની અવસ્થા પૂરી થઈ પણ હવે જે મંદિર બને છે એ બંશી પહાડપુરનું બને છે જોધપુરથી એનો પથ્થર આવશે ગુલાબી પથ્થર આવશે અને એ પથ્થરની આયુષ્ય ઓછામાં ઓછી બારસો વર્ષની હોય છે એટલે આપણી દસ પેઢી જાય ત્યાં સુધી એને કંઈ નહીં થાય પણ આપણા બધાનું અને તમારા બધાનું અંદર નામ રહેશે આપણા બધાએ અંદર પોતપોતાની બધી યોજના અમે કરશું કે તમારે અંદર શું સેવા કરવાની છે તમારે શું અને આ સેવાનો લાભ બધા લેજો ખૂબ સારી રીતે ફરીવાર વિનંતી કરું કે તમારી પાસેથી જે કંઈ કહેવામાં આવે સૂચના આપવામાં આવે કે ઈંટ લાવો કે ઈંટના બદલે તમે એના પૈસા કે એ જે કંઈ આ લેવાનું છે એ એવું નહીં માનતા કે આ ફાળાના રૂપમાં આપણા બધાને અહીંયા ખબર લીમડીમાં પણ એવા લોકો છે બારગામ પણ એવા લોકો કે બે જણને આપણે કહીએ તો એ મંદિર આખું પૂરું કરે એવા સક્ષમ લોકો છે પણ એને આ અમે ગઈકાલે વડોદરા હું બેઠો હતો કાભાઈ પાસે ત્યારે પણ એ વાત એ પણ વાત કરતા હતા કે બાબુ તમે શું કામ હેરાન થાવ છો અમે બધું મેં કીધું નહીં એ રીતે કરવાનું નથી મારા લીમડીની દરેક પ્રજા એમાં નાના નાનો આદિવાસી દેવી પૂજક હોય એની પાસેથી રૂપિયો તો લેવાનો છે એક રૂપિયો ફક્ત પેલી આપણી કથા છે ને કે બુદ્ધ તથાગત બુદ્ધની મૂર્તિ બનતી હતી અને ગામમાં ફાળો કર્યો તો એક ફાળો કરવા જ્યારે નીકળ્યા પછી ફાળો કરનારા હોય ને એમાં અમુક પાસે બધો દોઢ ડાયા બહુ હોય ડાયા હોય પણ દોઢમાંથી એકસો પચાસ એટલે એને એક એક માજી કાણિયો રૂપિયો ત્રાંબાનો લઈને બેઠેલા પ્રેમથી એ મરણ મૂડી હતી એની પાસે એને કીધું કે બાપા આ તમે આવ્યા છો તો લેતા જાઓને અરે તને ખબર આગી જાવ ને પછી અહીંયા બધા દસ હજાર રૂપિયા આપે ને તારા કાણીયા રૂપિયા અપમાન કર્યું પેલી માજી એક ખિસ્સામાં પૈસા નાખીને શાંત મોઢે ઘરે જતી રહી સમજજો હવે મૂર્તિ બધું ત્રાંબુ પિત્તળ પંચધાતુ ભેગું થયું મૂર્તિ આમ ઢાળે અને બહાર પડે તો રોતી મૂર્તિ જ આવે ઉદાસ પછી એના બૌદ્ધ ભીખુઓને બધાને બોલાવ્યા સાધુ સંતોને કે જુઓ ને આમ આમ કેમ થાય ત્યારે સાધુ સમજી ગયા એક કામ કરો ફાળો કરવા જે લોકો ગયા હોય એને બોલાવો બધાને બોલાય કે તમે જે ફાળો કર્યો ગામડે ગામડે એમાં કોઈનું દિલ દુભાણું હતું એક માણસ સાચો હતો એ કે હા મારી થોડીક ભૂલ થઈ ગઈ એક માજીને મેં હળધૂત કરીને એક બાજુ કરી દીધા હતા કે જાઓ એને પગે લાગો એની માફી માગો એને રાજી કરો એને જે પૈસો લઈને આવો અને એ પૈસો લઈ આવ્યો એની પાસેથી રાજી માજીને કરીને અને જ્યાં ઓગાળી અને જ્યાં મૂર્તિ બની ત્યાં તો ખડખડાટ હસતી હોય એવી એટલે આ મોટા મંદિરનો જીર્ણોદ્ધાર એ ફરીવાર વિનંતી કરું છું કે પૈસા ભેગા કરવા માટેનો નથી પૈસા દેનારા તો મારી પાછળ કેટલા પાછળ પાછળ બિચારા ફરતા હોય એનો વારોય ન આવે પણ મારા સ્વભાવને જ્યાં સુધી ઓળખો છો ત્યાં સુધી કે મારી વૃત્તિ આવી હોતી નથી મને ગરીબોના ઘર બનાવવાનો બહુ રસ ને શોખ હોય છે એ તમને બધાને ખબર છે પણ હવે અત્યારે આપણી આપણે આપણા કાર્યકાળ દરમિયાન અત્યારે મારી મહાનતા દરમિયાન જ્યારે મંદિર જીર્ણ થયું છે ત્યારે એ જીર્ણોદ્ધાર જ્યારે આપણે કરીએ સો મંદિર નવા બનાવો શિખરબંધ સો મંદિર નવા બનાવો અને એનું જે ફળ મળે એ ફળ એક જૂના મંદિરનો જીર્ણોદ્ધારથી મળે છે એટલે આ જીર્ણોદ્ધારમાં કોઈ એક રૂપિયો આપે તો એનું ફળ એને સો રૂપિયાનું હોય છે એ એની આ સૈદ્ધાંતિક વાતો સાધુ સંતો પાસેથી સાંભળીને કરું છું પણ અહીંયા જેટલા બેઠા રાત્રે ટીવીમાં જેટલા જોવે છે એ બધાને વિનંતી બધાને હરખ છે ગામડામાંથી પણ બધાને આનંદ છે કે બાપુ હવે ક્યારે 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 તમે જલ્દી કરો જલ્દી કરો બધા બહુ ઉતાવળ કરે છે પણ હવે એનો સમય પાકી ગયો છે કાચું ચિત્ર તો સામે આપણે લગાડ્યું જ છે એ હજી તૈયાર થઈ રહ્યું છે એ તો થ્રીડી થશે ત્યારે અહીંયા બધાને દેખાડશું અને ભગવાનને પ્રાર્થના કરશું કે અગિયારસની આપણી જે કથા પૂરી થાય એ વખતે જ લગભગ એ તમને થ્રીડી દેખાડવાનો અમે પ્રયાસ કરશું ન થાય તો હવે એવું નક્કી કર્યું છે પાક્કું પહેલાં પહેલાં હું તમને કહી દઉં બધા સમજો બરાબર ઘણીવાર એવું થયું કે છ મહિના ચાલે ને પછી બંધ થઈ જાય એવી રીતે ન થાય એટલે હવે આ સત્સંગ સભા આપણી નાના કે મોટા રૂપમાં અહીંયા થાય કે મંદિરમાં થાય અહીંયા સ્કૂલ ચાલે છે એટલે કદાચ અને હવે તો મંદિરમાં થશે જ નહીં કારણ કે ત્યાં તો બધું પડી જવાનું અહીંયા જ દર અગિયાર હશે આપણે બધા ભેગા થશું અને સત્સંગ કરશું બીજું આગ્રહ એવો નહીં રાખવાનો કે બાપુ જ બોલે હવે આપણી પાસે કેટલા વિદ્વાન અહીંયા સામે બેઠા છે વિદ્વાન ત્રણ એ ભૂદેવો કેટલું સરસ બોલી શકે છે કરી શકે ભાર્ગવ ગુરુજી છે એ કોઈ પણ સત્સંગ તમને દર એકાદશી કરાવશે દર એકાદશી બધા આવજો દર એકાદશી એટલે પંદર દિવસે એકવાર આવવાનું હોય બીજું મંગલા આરતીમાં જે લોકો આવે છે એ એ લોકોના અનુભવો એને પૂછજો તમારા બધા સંબંધીઓ તો હશે કેટલો આનંદ આવે બને એમ એટલા ભાઈઓ બહેનોને વિનંતી કરું કે મંગળા આરતીમાં ભગવાનના દર્શન કરવા માટે ખાસ પદાર્થ કારણ કે સવારમાં આપણું મંગલ થઈ જાય પછી દુનિયામાં કોઈની તાકાત નથી દિવસમાં આપણું કોઈ અમંગલ કરી શકે ભગવાનની કથા એટલા માટે બીજું જ્યાં પણ મંદિર હોય દાખલા તરીકે આપણું જ મંદિર બીજું લક્ષ્મીનારાયણ મંદિર એટલે કડિયા મંદિર કડિયા મંદિરની આસપાસ જેટલા રહેનારા સત્વારા ભાઈઓ હોય કે બીજા કોઈ હોય બીજી કોમ્યુનિટીના એ બધાને વિનંતી કરું કે તમે તમારા મંદિરે જજો ત્યાં દર્શન કરજો મોટા મંદિરમાં એમાં કોઈ ભેદ નથી બીજું અમારું એક મંદિર અમારું પોતાનું એટલે કે મારું જ કહી શકાય રાધેશ્યામ મંદિર ત્યાં પણ બહુ લલિતા શરણજી બાપુ ખૂબ નિષ્ઠાથી રાધા માધવની સુંદર સેવા કરી રહ્યા છે એ વિસ્તારમાં જે રહેતા હોય કારણ કે મને ભેદ દેખાતો નથી આ નિમ્બારકી આ સ્વામિનારાયણ આ રામાનંદી આ માતાજીને એ મારા મગજમાં ભગવાને એ હજી એ ડેટા જ નથી નાખ્યો કે મને જુદું જુદું બધું દેખાય હું બધાને પોતાના મારા માનું છું ત્યારે જગદીશ આશ્રમ હોય કબીર આશ્રમ પણ આપણો પોતાનો છે રામકૃષ્ણ મિશનમાં કેટલું સુંદર નવું મંદિર બન્યું છે ત્યાં પણ કોઈ માતાજીનું મંદિર હોય પંચનાથ ફૂલનાથ જેટલા જેટલા રામનાથ જેટલા જેટલા મહાદેવના મંદિર હોય એ બધા જ મંદિરે જે તમને નજીક પડે ત્યાં મૂળ મારું કહેવાનો અર્થ હું એવું ક્યારેક કહું નહીં કે તમે મોટા મંદિરે જ આવજો મોટા મંદિરની આસપાસમાં રહેતા હોઈએ અહીંયા આવે બસ એટલે એને આઘું દૂર જવું ન પડે એટલા માટે પણ મંદિરના આશ્રયમાં ભગવાનના આશ્રયમાં ઠાકોરજીના ચરણમાં રહેશો તો તમને પણ એનો વિશેષ લાભ અને આનંદ મળશે મોટા મંદિર એવી રીતે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે હાઈવે ઉપર આપણી બહુ મોટી જમીન પણ આપણે રાખી છે પણ એ બધી વિગત તમને પછી કહીશ હવે પછી ત્યાં પણ આપણું શૈક્ષણિક સંકુલ આવ આવતા જતા માટે હાઈવે ઉપર જેટલા લોકો પેદલ ચાલી નીકળે છે એને બહુ જોરદાર ત્યાં સરસ મજાનું અન્નક્ષેત્ર બનશે ત્યાં હાલ હાલનારા લોકો આવે એ આરામ કરે ભોજન કરે શાંતિથી થાક ઉતારે સૂવે અને પછી પાછા જતા રહે એટલે આખી એની કમિટી શંકરલાલથી લઈને બધા એ બધા ભેગા મળીને બનાવશે કે બધાને સેવા કરવાની મારે એટલું જ આપને કહેવું છે કે લીંબડીમાં જેટલા મંદિરો છે જેટલા સંપ્રદાયો છે એ દરેક સંપ્રદાયને મોટા મંદિરની આખી પરંપરા અને હું પોતે અમારા પોતાના જ માન્ય છે એટલે અમારે ક્યારેય ઘણા ઘણીવાર લોકો શું આમ વાતો કરતા હોય કે આ બાપુને આમ આ બાપુ એકાબીજે હરીફાઈ હરીફાઈ કરે એને સાધુ કહેવાય નહીં પહેલી વાત તંત કરે અને સંતનો કહેવાય હું બધાને મારા પોતાના માનું છું એ બધાનો વહીવટ એના ઉપર પણ હું માનું એટલે મને માનતા જ હોય એવું હમણાં આપણે અમારા પરમ આદરણીય ગૌલોકવાસી દાસજી બાપુનો કેટલો પવિત્ર ભંડારો ખૂબ ભાવથી બધાએ કર્યો કડિયા મંદિરના ટ્રસ્ટીને સેવકોએ અને મને બહુ આનંદ થયો આજે આપણે અહીંયા ઘનશ્યામભાઈ કે હરજીભાઈ જે આવવાના હોય આવે હવે અહીંયા આવી જાય એના પહેલાં અમારા મૂર્ધન્ય સંત રામાનંદ સંપ્રદાયનું ઘરેણું અને ભીષ્મ પિતામાં જેવું જેની વૃત્તિ હતી એવા પરમ પૂજ્ય ખાખી બાપુનો ગઈકાલે સાંજે દેહ વિલય થયો આજે પંચમહાભૂતમાં વિલીન થયા છે ત્યારે આપણે બે મિનિટ એક સંતને ખૂબ ભાવથી શ્રદ્ધાંજલિ આપશું હું ઓમ બોલીશ પછી મૌન શરૂ થશે અને હું ઓમ બોલીશ ત્યારે મૌન પૂરું થશે એટલે શ્રદ્ધાંજલિ ખાખી બાપુ માટે રામકુમારદાસ ખાખી બાપુ જેને રામની ભક્તિ માટે કેટલાય પુસ્તકો લખ્યા અને અમારા હૃદયનું ઘરેણું હતું મોટા બાપુ અને બંને આમ એટલા બધા આમ ગાઢ મિત્રો એની સો વર્ષની ઉંમર હતી છતાંય જે 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 ફંક્શનના જ્યાં જ્યાં સ્ટેજ પ્રોગ્રામ હોય હું જાઉં એટલે બાપુ પોતે ઊભા થઈ જતા એટલી મર્યાદા કે નહીં તમે નિમ્બાર પીઠાધીશ છો અમારે તમારી મર્યાદા આ મર્યાદા શીખવનારા સંત આજ આપણી વચ્ચે નથી એનું દુઃખ પણ છે પણ ભગવાન પાસે ગયા છે એનો આનંદ પણ છે આપણે બધા સાથે મળીને ખાખી બાપુ વિરમગામ સહેજપુર બોઘા પંચમુખી હનુમાન હરણી વડોદરા અને વિરારમાં કેટલી જગ્યાએ પાંચ દસ મંદિરો એને બનાવ્યા એટલી સરસ સાધુની શ્રૃંખળા કરી સાધુઓને બધે એ ખાખી બાપુને આપણે શ્રદ્ધાંજલિ આપશું તમારા જે ઈષ્ટ હોય ઈષ્ટનું નામ લઈ અને ખાખી બાપુના ચિત્તવૃત્તિના શ્રેયની કલ્યાણાર્થે એ ભજન કરજો એક ફક્ત એક મિનિટ માટે oh ની પાવન કથાની આપણે ધૂન અને ઓમકારનો ધ્વનિ લઈએ એના પહેલાં ઘનશ્યામભાઈ પોતાનો ભાવ પ્રગટ કરશે અને ત્યાર પછી આપણે ધૂન લઈશું બધા શાંતિથી ખૂબ સારી રીતે સાંભળશું